અમદાવાદમાં પકવાન ખાતે ભાજપના કાર્યાલયનું અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા. જોકે ઉદઘાટન બાદ કાર્યાલય ખાતે બંધ બારની બેઠક પણ યોજવામાં આવી. અમિત શાહે ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવી અને આ સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, અરુણ જેટલી, રાજનાથસિંહ, પિયુષ ગોયલ હાજર રહ્યા. મહત્વનું છે કે અત્યાર સુધી આ બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી લડતા આવ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહના બે ઉમેદવારી પત્રો ભરાયા. અમિત શાહે કોઈ પણ ડમી ફોર્મ નથી ભર્યું. એક ફોર્મમાં ઘાટલોડિયામાં રહેતા ભીખાભાઈ દેસાઈની દરખાસ્ત મૂકનાર તરીકે દર્શાવાયા, જ્યારે બીજા ફોર્મમાં વેજલપુરના રાજેશ પ્રહલાદ ઠાકોરને દરખાસ્ત મૂકનાર તરીકે દર્શાવાયા. અમિત શાહે તેમના ઉમેદવારી ફોર્મમાં કુલ 70 કરોડની મિલકત હોવાનું જણાવ્યું, જેમાં 3.85 કરોડની મિલકત, જ્યારે વારસામાં મળેલી મિલકત 10.38 કરોડ દર્શાવાઈ છે. સાથે સ્થાવર મિલકત ખરીદી ત્યારે તેની કિંમત 2.84 કરોડ હતી, જ્યારે બજાર કિંમત 12.24 કરોડની છે. અમદાવાદમાં અમિત શાહે સરદાર પટેલના બાવલાથી રોડ શોની શરૂઆત કરી હતી અને આ રોડ શો 4 કિલોમીટરનો હતો, જે સરદાર પટેલ પાટીદાર ચોકે પૂર્ણ કરવામાં આવ્યો. અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે હું આજે જે કંઈ પણ છું તે ભાજપની દેન છું. ભાજપ એક વિચારધારાની પાર્ટી છે, ગરીબ કલ્યાણના સિદ્ધાંત પર ચાલનારી પાર્ટી છે. અમિત શાહે કહ્યું કે દેશને સુરક્ષા માત્ર વડાપ્રધાન મોદી અને એનડીએની સરકાર જ આપી શકે છે. વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે. અને આ સાથે જ અમિત શાહે કહ્યું કે પોતાના કામના બળથી નરેન્દ્ર મોદી દેશભરમાં પ્રિય બન્યા છે. અમિત શાહ અમદાવાદના નારણપુરા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ તકે સીએમ રૂપાણી સહિત એનડીએના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. આ સાથે જ અમિત શાહે સભા પણ કરી હતી અને આ સમય મંચ પર સીએમ રૂપાણી, જીતુ વાઘાણી, પિયુષ ગોયલ, રાજનાથસિંહ, રામવિલાસ પાસવાન, અરુણ જેટલી, પ્રકાશસિંહ બાદલ, નીતિન ગડકરી, પુરૂષોત્તમ રૂપાલા જેવા અનેક દિગ્ગજ નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા. અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે અમિત શાહના વખાણ કર્યા. તેમણે કહ્યું કે અમિત શાહ એક વ્યક્તિ નહીં પરંતુ સંસ્થા છે. આ સાથે જ તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તેવી પ્રાર્થના. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે જે છેલ્લા 50 વર્ષમાં ન થયું તે મોદી સરકારે 5 વર્ષમાં કરી બતાવ્યું. દેશની સૌથી મોટી પાર્ટી બનાવવાનો શ્રેય અમિત શાહને જાય છે. આ ચૂંટણીમાં જીત એનડીએની જ થશે. ભાજપના દિગ્ગજો સાથે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ મંચથી મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે હવે અમારી વચ્ચે કોઈ મનભેદ કે મતભેદ નથી. અમારા હૃદય મળી ચૂક્યા છે. અમારો વિચાર એક છે, અમારો નેતા પણ એક છે. સાથે જ ઉદ્ધવ ઠાકરેએ વિપક્ષે સવાલ કર્યો કે તમારો નેતા કોણ છે. ઉદ્ધવે વિપક્ષને પડકાર આપ્યો કે વિપક્ષનું ગઠબંધન એક સાથે રેલી કરે અને રેલીમાં કોઈ એક નેતાનો નારો લગાવે. ઉદ્ધવે વધુમાં કહ્યું હતું કે આ વખતે કોઈ વિપક્ષ છે જ નહીં. ઉદ્ધવ ઠાકરે વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યો અને કહ્યું કે કેટલાક લોકોના દિલ મળે કે ન મળે હાથ મિલાવે છે. અમારા દિલ મળી ચૂક્યા છે. અમે લોકો ખુરશી પાછળ પાગલ નથી. ઉદ્ધવે કહ્યું કે અમારી ભાજપની વિચારધારા એક છે. હિન્દુત્વ અમારો શ્વાસ છે. રાજનાથસિંહે કહ્યું કે અડવાણીનો ઉત્તરાધિકાર સંભાળવા જઈ રહ્યા છે શાહ. સાથે જ કહ્યું કે વડાપ્રધાન મોદીએ 5 વર્ષમાં કરિશ્માઈ કામ કર્યું છે. દુનિયામાં ભારતનું સન્માન વધ્યું છે. રાજનાથસિંહે વધુમાં કહ્યું કે ચોકીદાર ચોર નહીં પરંતુ પ્યોર છે. ભારતનું નેતૃત્વ સશક્ત હાથમાં છે. વડાપ્રધાન માટે આ શબ્દોનો ઉપયોગ કરાય છે. ચૂંટણીમાં આવા દળોને જનતા સખત સજા આપે. ઉમેદવારી નોંધાવતા પહેલા અમિત શાહે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજ્યો. 4 કિલોમીટર લાંબા રોડ શોમાં અમિત શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો જોવા મળ્યા. રોડ શોમાં અમિત શાહ સાથે એનડીએના દિગ્ગજો પણ હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, રાજનાથસિંહ, પિયુષ ગોયલ પણ હતા. સરદાર પટેલના બાવલાથી રોડ શો શરૂ થયો, જે સરદાર ચોકમાં પૂર્ણ થયો. તો અમિત શાહના રોડ શો અંગે કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું કે ભાજપે જે 1 લાખ લોકો હાજર રહેવાનો દાવો કર્યો હતો તેની સામે માંડ 5,000 લોકો જ હાજર રહ્યા, તેમજ રોડ શોની તૈયારીઓ પ્રમાણે લોકો તેમાં હાજર ન રહેવાનું કહી રોડ શોને ફ્લોપ શો ગણાવ્યો.
ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ ફરી ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગરમાં સીએમ રૂપાણીની હાજરીમાં શ્યામજી ચૌહાણ પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા. મુખ્યપ્રધાને તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. રાજકોટના લોધિકા તાલુકા પંચાયતના હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા અને ઉપપ્રમુખ ઉમેશ પાંભર ભાજપમાં જોડાતા કોંગ્રેસે વધુ એક ફટકો પડ્યો. શ્યામજી ચૌહાણ ભાજપમાં જોડાતા કોંગ્રેસે કટાક્ષ કર્યો કે વારંવાર પક્ષ બદલવો એ શ્યામજીભાઈની ઓળખ રહી છે. મનીષ દોશીએ પ્રહાર કર્યો કે કોંગ્રેસમાં જોડાતી વખતે શ્યામજી ચૌહાણે ભાજપ કોળી સમાજને અન્યાય કરતું હોવાનું કહ્યું હતું, ત્યારે હવે તેમની ઘર વાપસી તેમને મુબારક કહી કોંગ્રેસે ચાપખા માર્યા. મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપ કોને મેદાને ઉતારશે તે ચર્ચા લોકમુખી વહી રહી છે, ત્યારે મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યું કે નાયબ મુખ્યપ્રધાને ઉમેદવાર બનાવવાની જે અફવા વહી રહી છે તે તદ્દન ખોટી છે. નીતિન પટેલે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પુંજાવંશ 2 એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા વખતે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનો હાજર રહેશે. કોંગ્રેસના બાકીના 13 ઉમેદવારોની જાહેરાત 2 એપ્રિલે થઈ શકે છે. 1 એપ્રિલના દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે અને બાદમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની પણ બેઠક યોજાશે, જેમાં 13 ઉમેદવારો અંગે નિર્ણય લેવાશે. કોંગ્રેસ 13 પૈકી 4 ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર કરે તેવી શક્યતા. કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ દિલ્હી પહોંચ્યો. હાર્દિકને લોકસભાની ચૂંટણી નહીં લડી શકે તેવો હાઈકોર્ટે હુકમ કર્યો છે, જેને તે હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ત્યારે તે દિલ્હીમાં વકીલો અને કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સાથે મુલાકાત કરશે. હાર્દિક પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે ભાજપ સરકાર સામે બોલવો ગુનો છે, માટે જ ગુજરાતના મુખ્યપ્રધાન મારા જેવા યુવાનોને અલગતાવાદી કહી રહ્યા છે. આ સાથે જ કહ્યું કે વિજય રૂપાણીને શરમ આવવી જોઈએ, ભાજપ તેમની બેવડી નીતિ બંધ કરે. સાબરકાંઠા બેઠક પર ઉમેદવારની પસંદગીને લઈને કોકડો ઉકેલવા કોંગ્રેસ પ્રભારી ટીમે સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી, જ્યાં કાર્યકર્તાઓએ તુરંત ઉમેદવાર જાહેર કરવા રજૂઆત કરી તો કોંગ્રેસ હાઈકમાન્ડ જેને ટિકિટ આપે તેને સ્વીકારી મામલો થાળે પાડવાનો ટીમે પ્રયત્ન કર્યો.